नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला बीएड कॉलेज हरवद ऑनलाइन एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। घना लांबा समय थी लॉकडाउन ना हिसाबे आपणे स्कूल कॉलेजों शुरू थई शके नथी, तेथी ऑनलाइन एज्युकेशन द्वारा आपणे सेमेस्टर नंबर 3 विषय सीसी 7 शैक्षणिक प्रत्यायन कौशल्यनो आज अभ्यास करीशुं। तो जोईए प्रत्यायन विषय में एकम नंबर 2 प्रत्यायनों शैक्षणिक विनियोग एटले के शिक्षण में प्रत्यायनों शुं उपयोग थाय छे। तो जोईए टॉपिक नंबर 2.1 के शाळाकीय प्रत्यायन में विनियोग, शाळा में प्रत्यायनों केवो विनियोग एटले के केवो उपयोग थाय छे। तो एमां जोईए प्रथम मुद्दों के हाजर रिपोर्ट, जेम के रजा अरजी, हाजर रिपोर्ट, ए रीते अलग अलग मुद्दाओ आपेला छे। एवी रीते पहेलो मुद्दो आपणे जोईए के हाजर रिपोर्ट। तो हाजर रिपोर्ट शुं छे के ज्यारे शिक्षक स्कूलमां नौकरीना पद पर हाजर थाय छे त्यारे तेने स्कूलमां हाजर रिपोर्ट आपवानो होय छे। तो आ हाजर रिपोर्ट एटले के कोई पण शिक्षक ज्यारे स्कूलमां जॉब पर एटले के नौकरीना पद पर लागे त्यारे तेने स्कूलमां प्रथम दिवसे हाजर रिपोर्ट आपवानो होय छे। तो आपणे हाजर रिपोर्ट मां क्रममां जोता जईए के मुद्दा नंबर 1 के शाळामां हाजर, एटले के ज्यारे शिक्षक शाळानी अंदर नौकरीना पद पर हाजर थाय त्યારે તેને હાજર રિપોર્ટ ફરજિયાત આપવાનો હોય છે। કે કોઈ પણ શિક્ષક નોકરી પર લાગ્યો ત્યારબાદ તે પ્રથમ દિવસે જ્યારે સ્કૂલે એટલે કે શાળાએ જાય ત્યારે તેને શાળામાં હાજર રિપોર્ટ ફરજિયાત આપવાનો હોય છે। ત્યારબાદ જોઈએ મુદ્દો નંબર 2 કે હાજર રિપોર્ટ આચાર્યને ઉદ્દેશીને, એટલે કે જે આ હાજર રિપોર્ટ આપવામાં આવે છે જે શિક્ષક નોકરીના પદ પર લાગ્યો છે તે આ હાજર રિપોર્ટ જે તે સંસ્થાના આચાર્યને ઉદ્દેશીને લખવામાં આવે છે, એટલે કે જે શિક્ષક જે શાળામાં નોકરીએ લાગ્યો તે શાળાના આચાર્યને ઉદ્દેશીને આ હાજર રિપોર્ટ લખવાનો હોય છે। હાજર રિપોર્ટ છે તે જે તે શાળા એટલે કે જે શાળામાં શિક્ષક હાજર થાય તે શાળાના આચાર્યને ઉદ્દેશીને લખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ કે ટોપિક નંબર એટલે કે મુદ્દા નંબર 3 કે ફોરવર્ડિંગ લેટર, એટલે કે ફોરવર્ડિંગ લેટર એટલે શું કે જે આપણે હાજર રિપોર્ટ આચાર્યને આપ્યો ત્યારબાદ આચાર્ય આ આપણો હાજર રિપોર્ટ તે સ્કૂલના એક બીજા કાગળ એટલે કે બીજા ફોરવર્ડિંગ લેટર સાથે ઉપરની કચેરીમાં મોકલી આપે છે। એટલે કે જે આપણે હાજર રિપોર્ટ આચાર્યને આપ્યો તે રિપોર્ટ અને બીજો એક સ્કૂલનો કાગળ એટલે કે સ્કૂલનો ફોરવર્ડિંગ લેટર સાથે આ બંને કાગળ આચાર્ય છે તે ઉપરની કચેરીમાં મોકલી આપે છે કે આ શિક્ષક અમારી શાળામાં હાજર થઈ ગયો છે। ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 4 તો ફરજ હુકમ નંબર, તો કોઈ પણ શિક્ષક જ્યારે નોકરી પર લાગે ત્યારે તેને કોઈ પણ એક ફરજ હુકમ નંબર અનુલક્ષીને તે નોકરી પર હાજર થાય છે, એટલે કે તેને ફરજ હુકમ નંબર આપવામાં આવે છે। તો આ ફરજ હુકમ નંબર છે તેને આ હાજર રિપોર્ટમાં ફરજિયાત લખવાનો હોય છે। એટલે કે શિક્ષક નોકરીના પદ પર જે ફરજ હુકમ નંબરથી લાગ્યો હોય તે ફરજ હુકમ નંબર તેને ફરજિયાત હાજર રિપોર્ટમાં લખવાનો હોય છે। ત્યારબાદ આપણે જોઈએ મુદ્દા નંબર 5 કે અરજીની રીતે, એટલે કે જે આપણે હાજર રિપોર્ટ લખીએ છીએ તે હાજર રિપોર્ટ કેવી રીતે લખવાનો, તો કે અરજીની રીતે આપણે કોઈ પણ કચેરીમાં કોઈ પણ શાળામાં અરજી કરતા હોય એવી રીતે હાજર રિપોર્ટ પણ કઈ રીતે લખવાનો છે, અરજીની રીતે લખવાનો છે। ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 6 તો કે રિપોર્ટમાં વિગતો, હવે આપણે કે હાજર રિપોર્ટ લખવાનો છે તો હાજર રિપોર્ટમાં કઈ કઈ વિગતો લખવાની છે, તો આપણે જોઈએ તો કે હાજર રિપોર્ટ છે તેમાં હાજર થનાર શિક્ષકનું નામ, ત્યારબાદ જોઈએ તો આચાર્યનું નામ, ત્યારબાદ જોઈએ તો ફરજ હુકમ નંબર જે તે શાળાનું નામ એટલે કે જે શાળામાં શિક્ષક હાજર થયો હોય તે શાળાનું નામ અને જે દિવસે તે હાજર થયો હોય તે દિવસની તારીખ લખવાની હોય છે। તો જોતા જે રિપોર્ટમાં વિગતો કઈ કઈ લખવાની હોય તો
હાજર થનારનું નામ એક, ત્યારબાદ જોઈએ તો બીજું આચાર્યનું નામ, આચાર્યનું નામ, ત્યારબાદ જોઈએ તો શાળાનું નામ જે તે, શાળાનું નામ એટલે કે જે તે શાળામાં, જે શાળામાં શિક્ષક હાજર થાય તે શાળાનું નામ લખવાનું હોય છે. ત્યારબાદ જોઈએ તો હુકમ નંબર, ફરજ હુકમ નંબર એટલે કે જે ફરજ હુકમ નંબરને અનુલક્ષીને તે નોકરી પર લાગ્યો હોય તે ફરજ હુકમ નંબર તેને આ હાજર રિપોર્ટમાં લખવાનો હોય છે. ત્યારબાદ જોઈએ તો તારીખ એટલે કે જે તારીખે તે હાજર થાય તે તારીખ તેને હાજર રિપોર્ટમાં લખવાની હોય છે. આપણે જોઈએ તો આટલી વસ્તુઓ હાજર રિપોર્ટની અંદર ખાસ રીતે લખવાની હોય છે. એટલે કે હાજર થનાર શિક્ષકનું નામ, આચાર્યનું નામ, જે તે શાળામાં તે હાજર થયો હોય તે શાળાનું નામ, ફરજ હુકમ નંબર અને તારીખ, આટલી વિગતો જે આ હાજર રિપોર્ટ છે તેમાં ખાસ લખવાની હોય છે. આ સિવાય પણ હાજર થનારનું સરનામું, તેની હેઠે આપનો વિશ્વાસ શું કરી, તેનું નામ, તેની સાઇન, એવું બધું પણ લખવાનું હોય છે. પણ આટલી વિગતો તો ખાસ હાજર રિપોર્ટની અંદર ફરજિયાત હોવી જોઈએ. હવે જોઈએ આગળનો મુદ્દા નંબર 7, તો કે સરળ તથા માનવાચક શબ્દોમાં. તો આપણને ખબર જ છે કે આપણે કોઈ પણ કચેરી, કોઈ પણ શાળામાં અરજી કે કોઈ પત્ર લખતા હોય તો તે પત્ર કે અરજી કેવા શબ્દોમાં લખવી જોઈએ? સરસ, સરળ અને માનવાચક શબ્દોમાં લખવી જોઈએ. તો જે હાજર રિપોર્ટ શિક્ષક દ્વારા આચાર્યને ઉદ્દેશીને લખવામાં આવે છે તે રિપોર્ટ કેવા શબ્દોમાં લખવામાં આવે છે? સરળ તથા માનવાચક શબ્દોમાં લખવામાં આવે છે. એટલે કે શિક્ષક જે આ હાજર રિપોર્ટ લખે છે તે હાજર રિપોર્ટ સરળ તથા માનવાચક શબ્દોમાં લખવો જોઈએ. ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 8, તો કે તમામ વિગતોનો સમાવેશ અને ટૂંકમાં. એટલે કે ટૂંકમાં આ જે હાજર રિપોર્ટ છે તે કોઈ લંબાણપૂર્વક લખવાનો નથી, પરંતુ તે કેવામાં લખવાનો છે? ટૂંકમાં જ લખવાનો છે. પાછું તેમાં તમામ વિગતોનો સમાવેશ પણ થઈ જવો જોઈએ. એટલે કે આ જે વિગતો છે તે તમામ વિગતોનો સમાવેશ પણ અંદર થવો જોઈએ અને પાછો લેટર કેવો હોવો જોઈએ? ટૂંકમાં હોવો જોઈએ. કોઈ લંબાણપૂર્વક હાજર રિપોર્ટ લખવાનો હોતો નથી. હાજર રિપોર્ટ છે તે ટૂંકમાં લખવાનો હોય છે અને તેમાં તમામ વિગતોનો સમાવેશ થઈ જવો જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે મુદ્દા નંબર 9, તો કે આચાર્યના સહી સિક્કા અને આવક નંબર. તો જે હાજર રિપોર્ટ શિક્ષક છે તે આચાર્યને આપે, ત્યારબાદ આચાર્ય તેમાં તેના સહી અને સિક્કા કરે છે અને જે આવક નંબર આવે તે આવક નંબર તેમાં લખી નાખે છે. ત્યારબાદ આપણે જોઈએ તો મુદ્દા નંબર 10, કે કાર્યની સોંપણી. તો શિક્ષક જ્યારે સ્કૂલમાં હાજર થાય તે આચાર્યને હાજર રિપોર્ટ આપે, આચાર્ય તેમાં સહી સિક્કા આવક નંબર લખી નાખે, ત્યારબાદ અંતે એટલે કે લાસ્ટમાં આચાર્ય દ્વારા તે શિક્ષકને કાર્યની સોંપણી કરવામાં આવે છે. એટલે કે જે વિષયને અનુલક્ષીને તે સ્કૂલમાં નોકરીના પદ પર હાજર થયો હોય તે સબ્જેક્ટ એટલે કે તે વિષયની કાર્યની સોંપણી કરવામાં આવે છે. એ સિવાય શાળાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય તો તેની પણ જવાબદારી જે તે શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે, તો એવી અમુક જવાબદારીઓ પણ આ જે હાજર થાય છે તે શિક્ષકને સોંપવામાં આવે છે. એટલે કે આચાર્ય દ્વારા અંતે તે હાજર થાય તે દિવસે કાર્યની સોંપણી કરવામાં આવે છે. અને આ હાજર રિપોર્ટનો નમૂનો પણ આપણને બુકમાં આપેલો છે, તો નમૂનો પણ આપણે આગળ જોઈશું. તે પહેલાં ફરી વખત એક વખત બધા મુદ્દા રિવિઝન કરી લઈએ. તો કે શાળામાં હાજર, તો કે શિક્ષક જ્યારે નોકરીના પદ પર હાજર થાય ત્યારે તેને શાળામાં હાજર થાય ત્યારે તેને ફરજિયાત હાજર રિપોર્ટ લખવાનો હોય છે. ત્યારબાદ હાજર રિપોર્ટ કોને ઉદ્દેશીને લખવાનો હોય છે? તો જે તે સંસ્થાના આચાર્યને ઉદ્દેશીને હાજર રિપોર્ટ લખવાનો હોય છે. ત્યારબાદ જોઈએ તો ફોરવર્ડિંગ લેટર. તો જે હાજર રિપોર્ટ નોકરીમાં જે નોકરીના પદ પર જે શિક્ષક લાગ્યો હોય તે હાજર રિપોર્ટ આચાર્યને આપે, એટલે આચાર્ય એકબીજા ફોરવર્ડિંગ લેટર સાથે આ બંને કાગળ ઉપરની કચેરીમાં મોકલી આપે છે.
ત્યારબાદ ફરજ હુકમ નંબર, તો જે ફરજ હુકમ નંબરને અનુલક્ષીને શિક્ષક નોકરીના પદ પર લાગ્યો હોય તે ફરજ હુકમ નંબર ફરજિયાત હાજર રિપોર્ટમાં લખવાનો હોય છે। ત્યારબાદ જોઈએ તો અરજીની રીતે જે હાજર રિપોર્ટ છે તે અરજીની રીતે લખવામાં આવે છે। રિપોર્ટમાં વિગતો, તો કે આ રિપોર્ટમાં હાજર થનારનું નામ, આચાર્યનું નામ, જે તે શાળાનું નામ, ફરજ હુકમ નંબર અને તારીખ લખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો સરળ તથા માનવાચક શબ્દોમાં, તો જે હાજર રિપોર્ટ છે તે કેવા શબ્દોમાં લખવામાં આવે છે, સરળ તથા માનવાચક શબ્દોમાં લખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો મુદ્દા નંબર 8, કે તમામ વિગતોનો સમાવેશ તથા ટૂંકમાં, એટલે કે આ જે હાજર રિપોર્ટ છે તેમાં તમામ વિગતોનો સમાવેશ પણ થઈ જવો જોઈએ અને રિપોર્ટ પાછો કેવો લખવાનો છે, ટૂંકમાં લખવાનો છે। ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 9, આચાર્યના સહી સિક્કા અને આવક નંબર, તો શિક્ષક દ્વારા જે હાજર રિપોર્ટ આચાર્યને આપવામાં આવ્યો હોય તેમાં આચાર્યના સહી સિક્કા અને આવક નંબર પણ લખવામાં આવે છે। અને અંતે છેલ્લે મુદ્દા નંબર 10, કે કાર્યની સોંપણી, બધું જ કામ પત્યા બાદ આચાર્ય દ્વારા આ હાજર થનાર શિક્ષકને પોતાના કાર્યની એટલે કે પોતાના કામની સોંપણી કરવામાં આવે છે। હવે આપણે આગળ બુકની અંદર જે હાજર રિપોર્ટ આપેલો છે, હાજર રિપોર્ટનો નમૂનો તે આપણે જોઈએ। હવે જોઈએ હાજર રિપોર્ટનો નમૂનો જે તમારી બુકમાં આપેલો છે, તો આપણે હાજર રિપોર્ટના મુદ્દામાં જે રીતે જોયું હતું કે હાજર રિપોર્ટમાં શિક્ષક જે દિવસે નોકરી પર હાજર થાય તે દિવસની તારીખ તેને લખવાની હોય છે, તો અહીંયા આપણે જમણી બાજુ જોઈ શકીએ છીએ કે તારીખ લખેલી છે તારીખ 12/1/2016, કે જે દિવસે હાજર રિપોર્ટ શિક્ષક આચાર્યને આપે છે તે તારીખ અહીંયા લખેલી હોય છે। ત્યારબાદ આપણે જોયું હતું કે હાજર રિપોર્ટ એ કેવા શબ્દોમાં, તો કે સરળ અને માનવાચક શબ્દોમાં લખવામાં આવે છે, અને જે હાજર રિપોર્ટ છે તે કોને ઉદ્દેશીને લખવામાં આવે છે, તો જે તે સંસ્થાના કે જે તે શાળાના આચાર્યને અનુલક્ષીને એટલે કે ઉદ્દેશીને હાજર રિપોર્ટ લખવામાં આવે છે। તો અહીંયા જોઈએ પ્રતિ માનનીય આચાર્યશ્રી, આપણે જોયું હતું કે હાજર રિપોર્ટમાં આચાર્યનું નામ લખવાનું હોય છે, જો આચાર્યનું નામ લખવું હોય તો પણ આપણે લખી શકીએ અને ખાલી માનનીય આચાર્યશ્રી કરવું હોય તો પણ આપણે કરી શકીએ। તો જોઈએ પ્રતિ માનનીય આચાર્યશ્રી સરકારી માધ્યમિક શાળા મંગળપુરા મુંદ્રા જિલ્લો ભુજ, આપણે જોયું હતું કે જે શાળામાં હાજર થાય તે શાળાનું નામ પણ લખવાનું હોય છે, તો અહીંયા સરકારી માધ્યમિક શાળા મંગળપુરા મુંદ્રા એ પણ લખેલું છે। જોઈએ આગળ જિલ્લો ભુજ, ત્યારબાદ છે વિષય, તો કે કયા વિષય પર હાજર રિપોર્ટ લખેલો છે, તો આપણને ખબર જ છે કે હાજર રિપોર્ટ એટલે કે સ્કૂલમાં હાજર થવા માટેનો રિપોર્ટ આપણે લખ્યો છે, તો વિષય શું હોય, કે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ પર હાજર થવા બાબત, એટલે કે કોઈ પણ શાળામાં હાજર થવા બાબતનો વિષય આપણે લખવાનો હોય છે, કે આપણે ફરજ પર હાજર થવી છીએ તો તેનો વિષય કહેવાય, તો અહીંયા વિષય કયો બન્યો, સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ પર હાજર થવા બાબત। ત્યારબાદ આપણે આગળ જોઈએ શું આવ્યું, ફરજ હુકમ નંબર, આપણે મુદ્દામાં જોયું હતું કે ફરજ હુકમ નંબર શું છે, કે જે ફરજ હુકમ નંબરને અનુલક્ષીને શિક્ષકને નોકરી પર હાજર થયો હોય તે ફરજ હુકમ નંબર અહીંયા હાજર રિપોર્ટમાં લખવાનો હોય છે। ત્યારબાદ જોઈએ તો જય ભારત શાહ જણાવવાનું કે મારી પટેલ રવિ દિનેશભાઈની નિમણૂક, જોયું હતું આપણે કે જે શિક્ષક હાજર થાય છે તેને પોતાનું નામ લખવાનું હોય છે, તો અહીંયા શિક્ષકનું નામ આવી ગયું કે મારી પટેલ રવિ દિનેશભાઈની નિમણૂક સરકારી માધ્યમિક શાળા મંગળપુરામાં વિષય અંગ્રેજી માટે શિક્ષણ સહાયક તરીકે કરવામાં આવી છે, આથી હું આજ રોજ તારીખ 12/1/2016 થી 11 કલાકે આપની શાળામાં ફરજ પર હાજર થઉં છું। જોયું અહીંયા તારીખ પણ આપેલી છે અને તે કેટલા વાગ્યે સ્કૂલમાં હાજર થયો તે ટાઈમ પણ આપેલો છે, તો હાજર રિપોર્ટમાં જે દિવસે તે હાજર થાય તેની તારીખ અને કેટલા વાગ્યે હાજર થાય તે પણ લખવામાં આવે છે, તો તારીખ 12/1/2016 થી 11 કલાકે આપની શાળામાં ફરજ પર હાજર થઉં છું, જેની આપ સાહેબશ્રી નોંધ લેશો
तेमज योग्य कार्यवाही करवा विनंती। छेले जमणी बाजू आपेलू छे लिखितन आपनो विश्वासु पटेल रवि डी। तो आमा संपूर्ण दरेक बाबतोनो समावेश पण करी लीधेलो छे अने ટૂંકમાં એટલે કે ટૂંકમાં હાજર રિપોર્ટ પણ લખી નાખ્યો છે। તો હાજર રિપોર્ટમાં તમામ બાબતનો સમાવેશ પણ થઈ જવો જોઈએ અને પાછો હાજર રિપોર્ટ કેવો લખવાનો છે, ટૂંકમાં લખવાનો છે, જે નમૂનો આપણને અહીંયા હાજર રિપોર્ટનો નમૂનો આપેલો છે। આગળનો ટોપિક આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું। અત્યારે બસ આટલું, અસ્તુ, જય હિન્દ।